બિપોરજોય વાવાઝોડું ગુરુવારે સાંજે કચ્છના દરિયાકાંઠે લેન્ડફ્લો થયા બાદ ભારે તબાહી મચાવી છે. વાવાઝોડું કચ્છથી આગળ વધીને બનાસકાંઠા તરફ પહોંચતા બનાસકાંઠા જિલ્લામાં પણ આ વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે પવન સાથે ભયાનક વરસાદ થઈ રહ્યો છે અને તેની જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત થઈ રહેલા વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. કચ્છ બાદ બિપોરજોય વાવાઝોડાની અસર સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે. શુક્રવારે મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડાની એન્ટ્રી થતા તમામ સ્થળો પર વિનાશના દ્રશ્યો સર્જાયા છે. સૌથી વધુ અસર બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં જોવા મળી છે. સરહદી તાલુકા સુઈગામ થરાદ વાવ ધાનેરામાં વાવાઝોડાએ ભારે વિનાશ વીર્યો છે. રણની કાંધીને અડીને આવેલા નરેશ્વરી માતાના પ્રખ્યાત મંદિર આસપાસ પણ વાવાઝોડાએ ભારે નુકસાન સર્જ્યું છે. મંદિરમાં આવેલી ભોજનશાળા અને ગૌશાળાના વિશાળ શેડ ભારે પવનના લીધે ઉડી ગયા છે. તો બીજી તરફ નડાવેડ ખાતે આવેલા રણમાં અત્યારે માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. નડાવેડથી 0 પોઈન્ટ તરફ જતા 30 કિલોમીટર માર્ગમાં આવતા અફાટ રણમાં પાણી ભરાઈ ગયું છે અને દૂર દૂર સુધી જ્યાં નજર કરીએ ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ વાત કરીએ ધાનેરાની, તો ધાનેરા તરફ આવેલા વિસ્તારોમાં રસ્તાઓ પર મહાકાય વૃક્ષો ધરાશાયી થઈ જતા માર્ગો પણ બંધ થઈ ગયા હતા. બાદમાં ભારે વરસાદ વચ્ચે વહીવટીતંત્રએ વૃક્ષોને કટિંગ કરીને માર્ગોને ફરીથી કાર્યરત કરાવ્યા છે. જિલ્લાના ભાભરને જોડતા તમામ મહત્ત્વના માર્ગો પર પણ વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર પર તેની અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાને લઈ પશુઓના મોત પણ થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ડીસાની વાત કરીએ તો ડીસામાં પણ ગતરાતથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે ડીસા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે. અને આજે દિવસભર ડીસા શહેરમાં વરસાદ અને ભારે પવનના પગલે ધંધા રોજગાર બંધ રહ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ જતા લોકોની મુશ્કેલીઓનો વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડા અને ભારે વરસાદને લઈ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. બિપરજોય વાવાઝોડાએ બનાસકાંઠામાં ભારે તબાહી સર્જી છે. તબાહીના દ્રશ્યોની વાત કરવામાં આવે તો શુક્રવારે સાંજે તેની અસર શરૂ થઈ ગઈ હતી અને શુક્રવાર સાંજથી જ ભારે તબાહી મચાવનાર બિપરજોય વાવાઝોડાના દ્રશ્યો તમે જોઈ શકો છો. અત્યારે ડીસામાં આવેલા એક વિસ્તારની વાત કરીએ કે જ્યાં ભારે વરસાદના કારણે એક ખેતરની બાજુમાં બનાવેલી પ્રોટેક્શન વોલ તૂટી જતા તે તમામે તમામ ગટરનું પાણી ખેતરોમાં વહી રહ્યું છે. ખેતરો અત્યારે જળબંબાકાર થઈ ચૂક્યા છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તો બીજી તરફ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર માત્ર બરબાદીના આ એક દ્રશ્યો નથી, પરંતુ સરહદી વિસ્તારની વાત કરવામાં આવે તો સરહદી વિસ્તારની અંદર પણ ભારે તબાહી મચાવી છે. વાવાઝોડાના કહેર વચ્ચે ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે તો ક્યાંક ને ક્યાંક મકાનોના છત ઉડી ગયા છે. જે પશ્ચિમ સરહદ બનાસકાંઠા જિલ્લાની આવેલી છે તે નડાબેટ વિસ્તારની વાત કરીએ તો નડાબેટ વિસ્તારની અંદર નડાબેટ મંદિરની બાજુમાં આવેલા શેડ ઉડી ગયા છે. ત્યાં આવેલી ગૌશાળાના શેડ ઉડી ગયા છે. બીજી તરફ નડાબેટનું આખું જે રણ હતું, અફાટ રણ હતું, તે પાણીથી ભરાઈ ગયું છે અને એક દરિયા જેવો માહોલ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે. વાવાઝોડું અહીંયાથી ચોક્કસથી પસાર થઈ ચૂક્યું છે, પરંતુ હજી પણ તેની અસર જોવા મળી રહી છે. સવારથી તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. અત્યારે બપોરનો સમય થઈ ગયો હોવા છતાં અનરાધાર વરસાદ પણ ચાલુ છે. ભારે પવન સાથે જે રીતે વરસાદ ફૂંકાઈ રહ્યો છે તેને લઈ લોકો પણ ભયભીત જોવા મળી રહ્યા છે. લોકોની અંદર એક પ્રકારનો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમે અત્યારે ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યા છીએ અને લોકોની શું પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે લોકો પણ કેમેરા સામે પણ કંઈ પણ બોલતા અચકાઈ રહ્યા છે અને એમના ચહેરા જોતા સ્પષ્ટપણે એક વાવાઝોડાને લઈ છૂપો ભય જોવા મળી રહ્યો છે. વાવાઝોડાના વિનાશની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના જે ધાનેરાથી પાથાવાળાનો રોડ છે ત્યાં પણ ભારે વરસાદને કારણે અને ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે અને વૃક્ષો ધરાશાયી થતા આ હાઈવે જે હતો નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો અને મહા મુસીબતે તેથી વૃક્ષોને કટિંગ કરી અને ત્યાંથી નીકાળવામાં આવ્યા છે અને રસ્તો ફરીથી પૂર્વવત કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ છેડા અને ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદને જોડતા માર્ગો પર અત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે અને તેનું કારણ જે ગત રાત્રે ત્રાટકેલું વાવાઝોડું હતું, વાવાઝોડાએ જે રીતે કચ્છમાં તબાહી મચાવી હતી ત્યારબાદ તેનો ટ્રેક બનાસકાંઠા જિલ્લા ઉપર આવતો હતો અને બનાસકાંઠા જિલ્લામાં જ્યારે એ પ્રવેશ કર્યું ત્યારથી જ તેની ગઈકાલ મોડી સાંજથી જ તેની અસરો શરૂ થઈ ગઈ હતી અને ગત રાત્રિ દરમિયાન ભારે પવન સાથે થયેલા વરસાદના કારણે ઠેર ઠેર જગ્યા ઉપરથી ભારે નુકસાનીના અહેવાલો સામે આવી રહ્યા છે. બિપરજોય વાવાઝોડાની બનાસકાંઠા જિલ્લામાં સૌથી ભયાનક અસર સરહદી તાલુકામાં જોવા મળી રહી છે. સરહદી તાલુકાના વાત કરીએ તો નડાપેટ પાસે આવેલું રણ દરિયામાં ફેરવાઈ ગયું છે અને દૂર દૂર સુધી જ્યાં નજર કરીએ ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ગઈકાલ મોડી રાતથી શરૂ થયેલા ભારે પવનને પગલે આ વિસ્તારમાં ભયાનક તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.
નડાબેટ ખાતે પ્રવાસન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્ટેડિયમ સુધી વરસાદને કારણે પાણી પહોંચી ગયું છે. તો સરહદી વિસ્તારના ગામોની વાત કરવામાં આવે તો સુઈગામ તાલુકાના ભરડવા ગામમાં પણ વાવાઝોડા અને વરસાદને પગલે ભારે તબાહી સર્જાઈ છે. ભરડવા ગામમાં ભારે પવન અને વરસાદને પગલે મકાનોને મોટું નુકસાન થયું છે અને મકાનો પણ ધરાશાયી થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી પણ વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ડીસા તાલુકાના જૂના ડીસા આશ્રીડા સમો સહિતના ગામમાં ભારે વરસાદ અને પવનને પગલે મકાનો ધરાશાયી થયા છે તો ક્યાંક મકાનોની છતો પણ ઉડી ગઈ છે. ભારે વરસાદ વચ્ચે ગ્રામજનોની હાલત કફોડી સાબિત થઈ રહી છે અને મકાનોની છત ધરાશાયી થતાં ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની હાલત પણ કફોડી બની ગઈ છે. ડીસામાં બીપરજોય વાવાઝોડાને લઈ ડીસા નગરપાલિકા નિષ્ફળ સાબિત થઈ છે. ગતરાતથી ડીસામાં ફૂંકાઈ રહેલા ભારે વરસાદ વચ્ચે શહેરના હવાઈ પિલ્લર મેદાનમાં લોકો ખરાબ મોસમ વચ્ચે ઝૂંપડામાં રહેવા માટે મજબૂર બન્યા છે. ડીસાના હવાઈ પિલ્લર મેદાનમાં દસેક ઝૂંપડામાં લોકો ભારે વરસાદ અને તેજ પવન વચ્ચે તેમના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે. વર્તમાન સમયમાં જે માહોલ છે તેને લઈ પાકા મકાનોમાં રહેતા લોકો પણ દહેશતમાં છે. ત્યારે આ ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો કેવી પરિસ્થિતિમાં અહીં વસવાટ કરી રહ્યા છે તેના પર જુઓ અમારો આ રિપોર્ટ. જેને રામ રાખે તેને કોણ ચાખે કહેવત આજે ડીસામાં જોવા મળે. વાવાઝોડું જે રીતે આતંક મચાવી રહ્યું છે તેને લઈ સૌ દહેશતમાં છે. પાકા મકાનમાં રહેતા લોકો આ વાવાઝોડું અસરને લઈ ભયભીત જોવા મળી રહ્યા છે. ત્યારે વાત કરીએ ડીસાની તો ડીસાના હવાઈ પિલ્લર મેદાનની અંદર અચોવચ 10-15 એવા ઝૂંપડા આવેલા છે કે જેઓ ભગવાનના ભરોસે જીવન ગુજારી રહ્યા છે. ગઈકાલ રાતની વાત કરીએ તો ગઈકાલ રાત્રે જે ગતિથી પવન ફૂંકાણો હતો ડીસા શહેરમાં તેને લઈ સૌ કોઈ ગભરાયેલા હતા. પરંતુ ઉપર આકાશ અને નીચે ધરતી અને વચ્ચે એમના ઝૂંપડામાં આ પરિવારોએ પોતાનું જીવન બચાવ્યું છે. આ રાત ભયાનક રાત પાકા મકાનમાં રહેતા લોકોને પણ હૃદયને દ્રવી ઉઠતી હતી. ત્યારે આ વિસ્તારના ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોએ આવી ખતરનાક અને ભયાનક રાત માત્ર ઝૂંપડામાં બિતાવી. અત્યારે પણ તમે જોઈ શકો છો અહીં આ પરિવારમાં બાળકોને કે જેઓ બાળકો અત્યારે આટલી મોટી કુદરતી આફત આકાશમાંથી વરસી રહી છે છતાં આ બાળકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે વ્યક્તિ દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે કુદરતે તેને તૈયાર રાખ્યા હોય છે. એવું નથી કે એમણે અહીં કોઈ લેવા નથી આવ્યું. ડીસા નગરપાલિકાની ટીમ પણ અહીંયા આવી હતી અને તેમને શેલ્ટર હોમમાં લઈ જવાની વાત પણ કરી હતી. પરંતુ તેમના જણાવ્યા પ્રમાણે સૌથી મોટો પ્રશ્ન એમનો એ હતો કે તેમને જ્યારે શેલ્ટર હોમમાં લઈ જાય ત્યારે તેમના ભોજનની વ્યવસ્થા કોઈ હતી નહીં, જેના કારણે તેમને આ વિસ્તાર છોડવાનું ટાળ્યું અને અહીં જ ખતરનાક રાત ઝૂંપડપટ્ટીમાં વિતાવી હતી. તેજ પવન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાણો તેમ છતાં તેમના આ ઝૂંપડાઓ અડીખમ ઉભેલા જોવા મળ્યા હતા અને આ ઝૂંપડાઓમાં આશ્રય મેળવી રહેલા આ ગરીબ પરિવારો અને બાળકોએ કેવા ખતરનાક સંજોગોમાં આખી રાત વિતાવી હશે તેનો કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અત્યારે પણ આ બાળકો આવા જોખમી વાતાવરણ વચ્ચે પણ આ ઝૂંપડામાં વસવાટ કરી રહ્યા છે અને તેમના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે. ખરેખર આ બાળકોના ચહેરા જોતા સ્પષ્ટપણે જણાય છે કે જેને રામ રાખે તેને કોણ ચાખે. કેમેરામેન ચેતન શ્રીમાળી સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ.